નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટના પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ. કીમ નદી ઉપર 7 કરોડ 29 લાખ ના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. હાંસોટ તાલુકામાં 24.67 કરોડ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ. હાંસોટ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામ પાસેની કીમ નદી ઉપર 7 કરોડ 29 લાખ ના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે હાંસોટ તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલ 24 કરોડ 69 લાખ ના વિવિધ માર્ગોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાંસોટના પાંજરોલી ગામ પાસેથી કીમ નદી પસાર થાય છે અને ગામના ખેડૂતોની જમીન કીમ નદીના સામેના કાંઠા તરફ આવેલી હોવાથી ચોમાસામાં ગ્રામજનોને ખેતર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સાથે પાંજરોલી ગામ હાંસોટ તાલુકાનું છેવાડાનું ગામ હોવાથી ગ્રામજનોનો તમામ વ્યવહાર સુરત જિલ્લા સાથે રહ્યો છે, ત્યારે ગ્રામજનોએ કીમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થાય તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ધોરણે બ્રિજના નિર્માણ માટે 7 કરોડ 29 લાખ મંજૂર કરાવ્યા હતા અને કીમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થતાં આજરોજ પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાંજરોલી અને સુરત જિલ્લાને જોડતા સેતુ સમાન બ્રિજનું નિર્માણ થતાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવ્યો છે. સાથે આ બ્રિજ ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે, ત્યારે આ બ્રિજના કારણે પાંજરોલી તેમજ આસપાસના ગામ લોકોને સુરત જિલ્લામાં જવા માટેનો સરળ માર્ગ રહેશે. સાથે મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલ 24 કરોડ 69 લાખના વિવિધ માર્ગોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમારા પાંજરોલી ગામે કીમ નદી આવેલી છે અને કીમ નદીની ઉપર ઈશ્વરસિંહ પટેલ સાહેબના હસ્તે આજે બ્રિજનું લોકાર્પણ થયું છે અને એ અમારા ગામ માટે ખુશીનો અને ગર્વનો વિષય છે. બીજો કે સામેના જે નદીના પુલની સામેનો જે વિસ્તાર છે એ ગોરાટ કહેવાય અને ગોરાટ એ 900 એકર જમીન આવેલી છે ને અમારા ગામના ખેડૂતને પડતી તકલીફ, હાલાકી આજે વર્ષોથી પાણીમાં રહીને જવાતું નહીં હતું, કીમ ખાડી ઓરંગાતી નહીં હતી, પણ આ બ્રિજ થવાથી અમારા ગામને ખેડૂતોને અને એ બધાને ઘણો ફાયદો થયો છે. બીજું કે અમારું ગામ ભરૂચ જિલ્લાના છેવાડાનું ગામ અને સુરત જિલ્લાને અડીને આવેલું ગામ અને ત્યાં આગળ અમારે જે વહીવટ કરવાનો થાય, વ્યવસાય કરવાનો થાય, એ સુરત અને ભરૂચને જોડતા આ પુલને કારણે ઓલપાડ, કીમ, સુરત એ બધે જવું હોય તો અમારે લગભગ 7 થી 8 કિલોમીટર ઉપરનો ફાયદો થઈ ગયો છે અને આ બ્રિજને કારણે અને બ્રિજ બનવાથી અને વર્ષોની માંગને કારણે આજે અમે ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. આજરોજ હાંસોટ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સડક યોજનાના જે કામો મંજૂર થયા હતા અને એની સાથે સાથે પાંજરોલી ગામની અંદર કીમ નદી ઉપર બ્રિજનું કામ જે હતું એ વર્ષોથી ગામ લોકોની ડિમાન્ડ હતી કે અમારે સીમમાં જવું હોય ખેતર તો નદી પાર કરીને જવું પડતું સામે કિનારે, અથવા તો પછી 10-12 કિલોમીટર ફરીને વરોલી વાંક થઈને ખેતરોમાં જવું પડતું. ત્યારે આજે બ્રિજ છે, બ્રિજ 7 કરોડ 29 લાખ રૂપિયાનો બ્રિજનું નિર્માણ થયું છે. આજ પાંજરોલીથી ડુંગરા અને ડુંગરાથી સિસોદરા એ રસ્તો વાદરિંગ કરીને એ 4 કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે એ રસ્તાનું પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ પાંજરોલી ગામને 11 કરોડ 50 લાખ રૂપિયાના કામો આ પાંજરોલી ગામને મળ્યા છે અને સમગ્ર તાલુકાના જે 9 જેટલા વિવિધ રસ્તાઓ જે છે એના જે આજે 9 જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે એ કુલ મળીને 24 કરોડ 47 લાખ રૂપિયાના કામો આજે અહીંયા હાંસોટ તાલુકામાં ખાતમુહૂર્ત લોકાર્પણ કામગીરી કરી છે. ત્યારે હાંસોટની જનતાને હું ખૂબ અભિનંદન પાઠવું છું. હાંસોટ તાલુકાના પાંજરોલીથી ડુંગરા થઈ સિસોદરા ગામ સુધીના રૂપિયા 4 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર મુખ્ય માર્ગનું પાંજરોલી ગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
હાંસોટ તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં પાંજરોલીથી ડુંગરા થઈ સિસોદરા સુધીના માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 4 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે રવિવારના રોજ પાંજરોલી ગામ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ રમેશ બિસ્ત્રી, પાંજરોલી ગામના આગેવાન અને અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા. ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજ આયોજિત પાટણવાડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ રવિવારના રોજ વઘુષણા ગામ નજીક આવેલ એમિટી સ્કૂલની પાછળના ભાગે ઉજવાયો હતો, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે સમાજના લોકોને એક મંચ ઉપર એકત્ર કરવાના આશય સાથે આજરોજ વઘુસણા ગામ નજીક આવેલ એમિટી સ્કૂલની પાછળના ભાગે ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો, જેમાં સમાજના 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલોએ ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશભાઈ બચુભાઈ ઠાકોર, ખજાનચી સતીશભાઈ નગીનભાઈ ઠાકોર, પ્રવક્તા ભરતભાઈ બાલુભાઈ ઠાકોર, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ઈશ્વરસિંહ ઠાકોર અને પ્રભારી રાજેશભાઈ રામસિંહભાઈ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. આજરોજ ભરૂચ જિલ્લા પાટણ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો 2024નો સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે. પાટણવાડિયા ઠાકોર સમાજ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. 2024ના વર્ષનું આયોજન આજરોજ 11/2/2024ના રોજ વઘુષણા મુકામે અમે કરેલ છે. સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને 2024નો આ સમૂહ લગ્ન આજરોજ અમે રાખેલો છે. સમાજના માણસો, આગેવાનો તેમજ જે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજની કમિટી છે એના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આજનો આ સફળ સમૂહ લગ્ન અમે આયોજન કરેલ છે અને તમામ સહકાર આપનાર આગેવાનોને, બીજા સમાજના આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે જવાહર બાગ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર જવાહર બાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ દિવસ એટલે સમર્પણ દિવસ. આ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નગરપાલિકાના સભ્યો અને શહેર ભાજપ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે જેને સમર્પણ દિવસ તરીકે મનાવીએ છીએ ત્યારે આજરોજ જવાહર બાગ ખાતે સંગઠનના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સાથે ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. એકાત્મ માનવવાદ, અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી અને રાજનીતિજ્ઞ એવા પંડિતજીની પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંકલેશ્વરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતાના આક્ષેપ કર્યા હતા. સ્થાનિક સિંચાઈ, પાણી, હવા, પ્રદૂષણ સહિત વિવિધ મુદ્દે પણ રજૂઆત કરી હતી. ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી સાથે મોંઘવારી, બેરોજગારી તેમજ સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. ઉપરાંત પાણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે કેનાલોમાં છોડવામાં આવતું નથી, જેથી ચાલુ વર્ષે વરસાદની અછત હોવા છતાં ખેડૂતોને સિંચાઈના પાણી સમયસર નહીં મળતા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવા રોડ રસ્તા જર્જરિત હાલતમાં છે તે બનાવવા મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર આપવા સહિત પ્રજાના પ્રશ્નો સહિત હવા અને જળ પ્રદૂષણ સહિતના વિવિધ સ્થાનિક સમસ્યા ત્વરિત અસરથી નિરાકરણની માંગ પણ કરાઈ હતી. વધુમાં મહામહિમ રાજ્યપાલને સંબોધીને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રભારી અસલમ સાયકલવાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગતસિંહ વાસદિયા, અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ વસાવા, અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુંગા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. મુખ્ય મુદ્દો એ છે કે અંકલેશ્વર તાલુકાની અંદર ખેડૂતોને જે પાણી મળવું જોઈએ, ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે પરંતુ ઉદ્યોગપતિઓને જેટલી રહેમ દ્રષ્ટિ રાખે છે એટલી ખેડૂતો પણ રાખી શકતી નથી.
તે પાણી સમયસર ખેડૂતોને મળતું નથી ને ખેડૂતોના ઘણા પાકને નુકસાન થઈ રહ્યું છે. અંકલેશ્વર જેડીસી આજે આખા દેશની સૌથી મોટામાં મોટી જેડીસીમાં ગણના પામે છે. તેમ છતાં સ્થાનિક જે યુવાનોને નોકરી કે રોજગારી મળવી જોઈએ એને ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યો છે. એ પૂરતી નોકરી મળતી નથી. અંકલેશ્વર જેડીસીના જે વાયુ પ્રદૂષણ છે, પોલ્યુશન છે, એની જે સમસ્યા છે એનું નિરાકરણ સરકાર આજ દિન સુધી કરી નથી. અને એ ઇન્ડસ્ટ્રીને કારણ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે, પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ગેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે. પાણીનો પ્રશ્ન છે, નગરપાલિકાના જે પ્રશ્ન છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે, એક્સપ્રેસ હાઈવે કે રેલવે કોરિડોરમાં જે ખેડૂતોની જગ્યા ગઈ છે, જમીન ગઈ છે, એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નથી, એમની સાથે અન્યાય છે. એ બધા મુદ્દાઓને લઈને આજ રોજ અંકલેશ્વર તાલુકામાં તમે જોઈ શકો છો કે મામલતદારશ્રીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. ને લોક પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ રોડ પર ઉતરી છે અને હું ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ સ્થાનિક જે કંઈ લોક પ્રશ્ન છે એમાં તાલુકા કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈ એક સાથે રહીને લોક પ્રશ્નને વાચા આપશે. છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, તેમ છતાં પણ દરેક મોરચે ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે. જે પ્રશ્નો છે સમાજના, તેમાં ખાસ કરીને યુવાનોના, વેપારીઓના, ખેડૂતોના, કર્મચારીઓના, એ જે પ્રશ્નો છે એ ઉકેલવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે. યુવાનોને રોજગારી મળતી નથી. આટલા ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને સરકારના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ પરિણામો આવતા નથી. તે જ રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવેમાં જે જમીનો ગઈ છે અને રેલવે કોરિડોરમાં જે જમીનો ગઈ છે તેનું વળતર સુરત અને નવસારી જિલ્લા કરતાં ઓછું આપીને ખૂબ મોટો અન્યાય કરવામાં આવેલો છે અને સરકાર એમાં કંઈ પણ બોલવા માંગતી નથી. તેવા સંજોગોમાં આજ રોજ અંકલેશ્વર શહેર અને તાલુકા અને કોંગ્રેસ વતી તમામ કાર્યકરો ભાઈ બહેનો ભેગા થઈને એક આવેદનપત્ર આપી સરકારને અમે જગાડવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોના, યુવાનોના અને સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે, નહીતર અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગારમતા 10 જુગારિયાઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં શેરડીના ખેતરો પાસે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.18 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ધોળકી બજાર સ્થિત રાવળ ફળિયામાં રહેતો જુગારી અમિત હસમુખભાઈ રાવળ, જિજ્ઞેશ ઉર્ફે જીમ્સ અંબુભાઈ પટેલ, સુરેશ વસાવા અને રીતેશ પંકજભાઈ ઠાકોર, રાજેશભાઈ ઉર્ફે રાજુ પરમાર, વિજય ખુશાલ પટેલ, નાનુ વસાવા તેમજ ફિરોઝ મોહમ્મદ હુસેન દિવાનજી, ચંદુજી પાંચાજી ઠાકોર સહિત અંબાલાલ પટેલને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે રૂપિયા 45,000ના વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી મોબાઈલ અને વિદેશી દારૂ મળી 55,000નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિમ ચોકડી પાસેથી મૂળ રાજસ્થાનના અને હાલ સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા પ્રહલાદ સોનારામ કલવાનિયાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 45,000નો વિદેશી દારૂ અને 2 મોબાઈલ મળી કુલ 55,000નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા આ જથ્થો કીમ ચોકડી પાસે રહેતા પ્રમોદ નામના શખ્સે મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે પ્રમોદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના દશાવતી મહોત્સવ નિમિત્તે બાળ સંસ્કાર શિબિરનો કાયમી શુભારંભ પ્રીતમ સોસાયટી ખાતે કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓ હાજર રહ્યા હતા. તારીખ 11 ફેબ્રુઆરી રવિવારના બપોરે 3-5 પ્રીતમ સોસાયટીમાં જૈન સોશિયલ ગ્રુપ સંગીનીના દશાવતી મહોત્સવ નિમિત્તે બાળ સંસ્કાર શિબિરનું કાયમી પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નેહા હેતભાઈ શાહના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન 50 વિદ્યાર્થીઓ સાથે સુંદર રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે GSCIF સંગીની ચેરપર્સન શિલ્પાબેનના વરદ હસ્તે શિબિરનું ઉદઘાટન કરાયું હતું. ગુજરાત રિજિયન મેનેજર ભરત શાહ, વાઇસ ચેરમેન દીપક સુરાના તથા અન્ય સંગીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન પૂર્વી શેઠે કર્યું હતું. આમોદમાં આમલી ફળિયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હઝરત સિત્તરસા પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સ નિમિત્તે દરગાહની સાફસફાઈ કરાઈ હતી. આમોદના વાવડી ફળિયામાં આવેલ મોટા પીરની
ગાદી શરીફ ખાતેથી મોટા પીરની નિશાન સાથે નાથ શરીફના પઠન સાથે સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના જુલુસમાં સામેલ થયા હતા. દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચડાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. તેમજ અમન અને સુકૂન માટેની વિશેષ દુઆઓ પણ ગુજારાઈ હતી. દર વર્ષે કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે, જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થાય છે. અકીદતમંદોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંદલ શરીફ બાદ દરગાહના ઉર્સની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સમગ્ર કાર્યક્રમને નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આજરોજ આમોદ ખાતે મોટી પાણીની ટાંકી પાસે સિત્તેર સાહેબ બાવાની દરગાહ આવેલી છે. ત્યાં સંદલ શરીફ અને ઉર્સની ઉજવણી કરવામાં આવી છે. દર સાલની જેમ આ સાલ પણ અમે સિત્તેસર પીર બાવાની ઉજવણી કરીએ છીએ. મોટા પીર બાવાની ગોસપાકની ગાડી પરથી નિશાન લઈને સલાતો સલામ પડતા પડતા સિત્તેસર પીર બાવાના આસ્થાના પર આવીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સંદલ શરીફ અને ઉર્સની ઉજવણી કરી છે અને નિયાદનું પણ વિતરણ કર્યું છે. બોલો સિત્તેસર પીર બાવા કી જય. સિત્તેસર પીર બાવા કી જય. રામદાર 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 રામદાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયા ગામે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડીપી ગોહિલ દ્વારા લીગલ એડ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં લીગલના ફૂલ ટાઈમ સેક્રેટરી મિતેશભાઈ પટેલ તથા નસવાડીના પ્રિન્સિપાલ સિવિલ જજ બીજી સોલંકી તથા નસવાડી વકીલ મંડળના પ્રમુખ જેબી શાહ, ઉપપ્રમુખ એસવાય મેમણ, મંત્રી આર આર પ્રજાપતિ તેમજ અન્ય સિનિયર તથા જુનિયર વકીલ મિત્રો અને ગઢબોરિયાદના સરપંચ તેમજ ઉપસરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગામમાં મુખ્યત્વે ભીલ સમાજની વસ્તી વધારે છે, ત્યારબાદ તળવી સમાજ, રાઠવા સમાજ, નાયક સમાજ, મુસ્લિમ સમાજ, એ તમામ હરેક વાર તહેવારે હરેક પ્રસંગોએ એકબીજા સાથે હળીમળીને તહેવારની ઉજવણી કરે છે. તમામ જે ધાર્મિક પ્રસંગો છે એની સાથે એકબીજા જોડે અહીંયા મળીને હળીમળીને તહેવારોની ઉજવણી કરતા આવેલા છે. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજરોજ એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ, અંકલેશ્વરના ખ્યાતનામ ડોક્ટરો જયવીરસિંહ અટોદરિયા, કાર્ડિયોલોજીસ્ટ કલ્પેશ વડોદરિયા MS તથા તેમના સહાયક ડોક્ટરોએ દર્દીઓને તપાસી યોગ્ય દવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રીમાં ECG તથા બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. ડોક્ટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપે છે. આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે, જે આપણે બેઠા છે, એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે, એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું. આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ. કીમ નદી ઉપર 7,29,00,000 ના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. હાંસોટ તાલુકામાં 24.67 કરોડ ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.